ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ભાગ બે માં પાણી સાથેની પ્રક્રિયા, તો કે જોઈએ પાણી સાથે કઈ રીતે પ્રક્રિયા કરશે. ચાલો જોઈએ કે ધાતુ અને અધાતુ પાણી સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે. તો કે નીચે સોડિયમ ધાતુ ખૂબ જ સક્રિય છે, તે પાણી તથા ઓક્સિજન સાથે જલદ પ્રક્રિયા આપે છે. કેવી આપે છે? જલદ પ્રક્રિયા. આ પ્રક્રિયામાં પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય છે, માટે જ તેનો સંગ્રહ કેરોસીનમાં કરવામાં આવે. કોને કરે? કેરોસીનમાં સંગ્રહ. કોને? સોડિયમમાં સંગ્રહ કરવામાં આવે છે. તો એમાં પ્રવૃત્તિ છે, શિક્ષકની વર્ગમાં નિર્દેશ કરવું જોઈએ. નિદર્શન દરમિયાન ખાસ કાળજી એ લેવી કે સોડિયમ ધાતુનો ટુકડો ઘઉંના દાણા જેટલો જ હોય છે, તેની ચીપિયા વડે જ પકડવો પડે. એટલે કે કેવો પકડવો પડે? ચીપિયા વડે. 250 મિલી નું બીકર કે કાચનું પાત્ર લો, તેની પાણી વડે અડધું ભરી દો. હવે ધ્યાનથી સોડિયમ ધાતુના ટુકડાને કાપો. એટલે કે શું કપડાનું? કાપવાનું. ફિલ્ટર પેપરની મદદથી તેને સૂકવી દો અને તેને સુતરાવ કાપડના ટુકડાને લપેટી લો. કેવું કરવાનું? સુતરાવ કાપડથી લપેટી લો. હવે સુતરાવ કાપડમાં લપેટેલા સોડિયમના આ ટુકડાને પાણીથી ભરેલા બીકરમાં મૂકો. કેવું કરવાનું? પાણીથી ભરેલા બીકરમાં. હવે ધ્યાનથી અવલોકન કરો, જ્યારે પ્રક્રિયા બંધ થાય છે ત્યારે બીકરને અડકો અને શું થાય છે અનુભવ. શું બીકર ગરમ થયું છે કે નહીં? દ્રાવણને લાલ કે ભૂરા લીટમસથી ચકાસો. શું આ દ્રાવણને એસિડિક છે કે બેઝી, એ ચકાસવાનું છે. તમે જોયું હશે કે સોડિયમ પાણી સાથે ખૂબ જ જલદ પ્રક્રિયા આપે છે. એટલે કે શું થાય? ઉષ્મા ઉત્પન્ન થાય. બીજી ધાતુ આટલી જલદ પ્રતિક્રિયા શું આપતી નથી, એટલે કે કેવું પ્રતિક્રિયા આપે નહીં. ઉદાહરણ તરીકે લોખંડ અને પાણી સાથે ખૂબ જ ધીમી પ્રક્રિયા પ્રતિક્રિયા આપે. કેવું આપે? લોખંડ છે એ પાણી સાથે કેવી આપે પ્રક્રિયા પ્રતિક્રિયા? એ ધીમે આપે છે. સામાન્ય રીતે અધાતુઓ પાણી સાથે પ્રક્રિયા આપતા નથી, એટલે કે અધાતુ તત્વો હોય એ પાણી સાથે પ્રક્રિયા કરે નહીં. તેઓ હવામાં ખૂબ જ સક્રિય હોય છે. આવી ધાતુઓને સંગ્રહ પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે. કેવામાં કરવામાં આવે છે? પાણીઓમાં સંગ્રહ કરવામાં આવતો જોવા મળે છે. પછી આગળ શું કીધું એ? જેમ કે ફોસ્ફરસ એ ખૂબ જ સક્રિય ધાતુ અધાતુ છે. કેવી છે? ખૂબ જ અસક્રિય ધાતુ છે, બરાબર. જો તેને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો તે આગ પકડી લે છે. એટલે કે કેવું થશે? એ સળગી ઉઠે. આગ પકડી લે એટલે સળગી ઉઠે છે. ફોસ્ફરસનો હવાના ઓક્સિજન સાથે સંપર્ક ન થાય તે માટે તેને પાણીમાં સંગ્રહ કરવામાં આવે. કામાં કરવામાં આવે છે? પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે. પછીની એસિડ સાથેની પ્રક્રિયા કઈ રીતે કરશે પાણી? તો ચાલો જોઈએ કે ધાતુ અને ધાતુઓ એની એસિડ સાથેની પ્રક્રિયા કેવી રીતે થાય છે. તો જો નીચે આપેલા છે તો કેમાં શું કીધું? ધાતુ અને અધાતુ સાથેની એસિડ સાથેની પ્રક્રિયા કરે. મેગ્નેશિયમની પટ્ટી, એલ્યુમિનિયમની, લોખંડનો ભૂક્કો, પછી પાતળો લચીલો, પછી વાયર એટલે કે કોલસો અને સલ્ફર સાથેની પ્રક્રિયા. કોની સાથે પ્રક્રિયા કરવાની? એસિડ સાથેની પ્રક્રિયા કરવાની. શું અસર થાય એ જોવાનું. પછી આગળ ધાતુઓ અને અધાતુઓની એસિડ સાથેની પ્રક્રિયામાં શું તફાવત, કોઈ તફાવત છે? શું કેટલાક કિસ્સાઓમાં પોપ સાઉન્ડ જ્યારે કસનળીના મુખ નજીક સળગી દીવાસળીની સળી લાવવામાં આવે ત્યારે શું થઈ શકે છે, એટલે કે શું થાય છે પ્રક્રિયા એ જોવાનું, બરાબર. તમે જાણ્યું હશે કે અધાતુઓ સામાન્ય રીતે એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી. કયા અધાતુ તત્વો હોય એ એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી, પરંતુ ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે અને હાઇડ્રોજન વાયુ પોપ અવાજ સાથે ઉત્પન્ન થાય છે. કેવું થાય? હાઇડ્રોજન વાયુ મુક્ત થતો જોવા મળે. તમે નોંધ્યું હશે કે તાંબુ ગરમ કરવા છતાં પણ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રતિક્રિયા કરતું નથી, એટલે કે કેવું કરે? પ્રતિક્રિયા કરતું નથી, પરંતુ તે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે. કોની સાથે કરશે? સલ્ફ્યુરિક એસિડ સાથે કરશે, પ્રક્રિયા કરશે. પછી આપણે જોઈએ બેજ સાથેની પ્રક્રિયા. તો કે બેજ સાથેની પ્રક્રિયા શું થશે? તો શું કીધું? શિક્ષકને નિર્દેશન કરવું, સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બનાવી વખતે એ કાળજી રાખવી જોઈએ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની ગોળીઓ અને પ્લાસ્ટિકની ચમચીથી જ લેવી જોઈએ. કેથી લેવી જોઈએ? ચમચીથી વડે લેવી જોઈએ. કેની? પ્લાસ્ટિકની ચમચી વડે. સોડિયમ હાઇડ્રોક્સાઇડની 3-4 ગોળીઓને 5 મિલી
પાણીમાં ઓગાળીને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ તાજું દ્રાવણ બનાવો. કેવું બનાવવાનું? તાજું દ્રાવણ બનાવો. તેમાં એલ્યુમિનિયમ ફોઇલનો એક ટુકડો નાખવાનો. કેવો નાખવાનો? એલ્યુમિનિયમનો ફોઇલનો ટુકડો નાખવાનો. કસનળીમાં મુખ પાસે સળગતી દીવાસળી લાવો. શું શું કરવાનું? સળગતી કસનળી પાસે શું કરવાનું? સળગતી દીવાસળી લાવવાની. પછી આ ધાણી ફૂટ્યા જેવો અવાજ શું સૂચવે છે? એટલે કે ફૂટવાનો અવાજ આવશે તો કે ધાણી જેવો અવાજ કહેવાય. આગળની જેમ જ પોપ સાઉન્ડ એ હાઇડ્રોજન વાયુની હાજરી સૂચવે છે. કેવું સૂચવે છે? હાઇડ્રોજન વાયુની હાજરી સૂચવે છે. ધાતુઓ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. શું શું ધાતુઓ હોય એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરી શું બનાવે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. અધાતુઓ ભેજ સાથેની પ્રક્રિયા જટિલ હોય છે. એટલે કે કેવી છે? જટિલ પ્રક્રિયા હોય છે. પછી આગળ વિસ્થાપન પ્રક્રિયા. તો કે વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? આપણે ધોરણ 7માં કરેલા કોપર સલ્ફેટ અને લોખંડને વચ્ચેની પ્રવૃત્તિ યાદ કરો. ચાલો આ પ્રકરણની કેટલીક પ્રવૃત્તિઓને અવલોકન કરીએ. એટલે શું આપેલું છે? આપણને પ્રવૃત્તિ આપેલી. એમાં કીધું હોય શું કીધું હોય? 100 મિલીના 5 બિકર લઈ તેને એ બી સી ડી અને ઈ નામ એમ લેબલ કરો. દરેક બિકરના લગભગ 50 મિલી જેટલું પાણી લો. કેટલું લેવાનું? 50 મિલી. દરેક બિકરનું એક નાની ચમચી જેટલો પદાર્થ આકૃતિમાં એટલે કે આમાં દર્શાવ્યા પ્રમાણે લેવાનું. બિકરને હલાવ્યા વગર થોડો સમય રહેવા દો. એમનામ રહેવા દેવાનું થોડો સમય. તમારી નોંધપોથીમાં અવલોકન કરો કે શું કાય. પછી શું કીધું? બિકર એમાં કોપર સલ્ફેટ પ્લસ દાણાદાર ઝીંકનું લેવાનું, બરાબર. પછી બીજા બિકરમાં શું કર્યું? બી બિકરમાં કોપર સલ્ફેટ અને લોખંડની ખીલી લેવાની. પછી ત્રીજા સી બિકરમાં શું લેવાનું? ઝીંક સલ્ફેટ અને તાંબાના ગુચળા લેવાના, બરાબર. ડી બિકરમાં શું લીધું? આર્યન સલ્ફેટ અને તાંબાના ગુચળા લેવાના. અને બિકર ઈમાં ઝીંક સલ્ફેટ અને લોખંડની ખીલી લેવાની, બરાબર. એની સાથેની પ્રક્રિયા શું થાય એ જોવાનું. સૌથી પહેલા જોઈએ તો જુદા જુદા બિકરો તમે શું ફેરફાર નોંધ્યો એ નોંધવાનું. તમે વાંચ્યું કે એક ધાતુ બીજા ધાતુને તેની જલીય દ્રાવણની સંયોજકતામાંથી વિસ્થાપન કરે. એટલે કે શું થાય? સંયોજકતા દૂર કરે. બિકર એકમાં એમાં ઝીંક એ કોપર સલ્ફેટમાંથી કોપરનું કેવું કરે છે? વિસ્થાપન એટલે કે દૂર કરી દે એમ. એટલે જ કોપર સલ્ફેટનો ભૂરો રંગ દૂર થાય છે અને લાલ રંગના પાવડર જેવો તાંબાનો જથ્થો બિકરના તળિયે એકઠો થાય છે. કેવો થશે? ભૂરા રંગનો દૂર થાય અને લાલ રંગ શું થાય છે? પાવડર એકઠો થતો જોવા મળે. આ પ્રક્રિયા નીચે મુજબ દર્શાવી શકાય. એટલે શું કીધું? કોપર સલ્ફેટનું અણુસૂત્ર શું છે? CuSO4. એ કેવું રંગનું હોય? ભીરું, ભૂરા રંગનું, બરાબર. હવે એની કોની ઝીંક લેવાનું? એમાં બંનેનું પ્રક્રિયા કરવાની. ઝીંક સલ્ફેટ બને બને હે, એટલે કે ZnSO4 એનું. એ કેવું હોય? રંગવીન. અને કોપર કેવું હોય? લાલ રંગનું. એને કના વડે દર્શાવે? અણુસૂત્ર શું છે કોપરનું? CU હે. હવે બિકર બીમાં થતી પ્રક્રિયાને પણ તમે આ જ રીતે લખી શકો. એટલે કે શું કીધું? બિકર એ અને બિકર બી વચ્ચેમાં થતી પ્રક્રિયાઓ તો મને સમજાઈ પણ ગઈ. હું હજુ મૂંઝવણમાં છું કે બિકર સી અને બિકર ડી અને બિકર ઈમાં શા માટે કોઈ ફેરફાર થાય નહીં. તો જોઈએ, બિકર સીમાં કોપર દ્વારા ઝીંકનું વિસ્થાપન થતું હશે તથા બિકર ઈમાં લોખંડ દ્વારા ઝીંકનું વિસ્થાપન થતું હશે. તે જ રીતે બિકર ડીમાં લોખંડનું વિસ્થાપન કોપર દ્વારા થતું હશે. એટલે કે શું થાય? વિસ્થાપન એટલે કે દૂર થવું થાય. જો કે બિકર સીમાં આપણે કોઈ જ ફેરફાર દેખાતો ન હોવાથી આપણે એવું માની લઈએ છીએ કે કોપર એ ઝીંક સલ્ફેટમાંથી ઝીંકનું વિસ્થાપન કરતું નથી, એટલે કે દૂર કરતું નથી. પરંતુ શા માટે? જો બિકર એમાં ઝીંક એ કોપરને વિસ્થાપિત કરી શકતું હોય તો બિકર સીમાં કોપરના શા માટે ઝીંકને વિસ્થાપિત કરી શકતું નથી, એટલે કે કેમ વિસ્થાપિત ન કર્યું? યાદ રાખો કે વિજ્ઞાન એ મનસ્વી રીતે કાર્ય કરતું નથી. તે હકીકતોના આધારે ચોક્કસ નિયમ મુજબ વર્તે છે. અને અહીંયા નિયમ એ છે કે ઝીંક એ કોપર અને લોખંડ કરતાં વધુ સક્રિય છે. ઝીંક કેવી છે? કોપર અને લોખંડ કરતાં કેવી હોય? વધારે સક્રિય ધાતુ. એટલા માટે એના પર કોઈ અસર થશે નહીં અથવા તો દૂર કરશે નહીં. વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે, પરંતુ ઓછી સક્રિય ધાતુ એ વધુ સક્રિયતાનું વિસ્થાપન કરતી નથી, એટલે કે દૂર કરતી નથી. વધારે સક્રિય હોય એ કરે છે. હવે તમને સમજાયું હશે કે શા માટે બિકર ડીમ અને બિકર ઈમાં વિસ્થાપન પ્રક્રિયા થતી નથી.
શું તમને ઝીંક આયર્ન અને કોપર આયર્નને વધુ સક્રિયતાથી ઓછી સક્રિયતાને એમ ક્રમમાં ગોઠવી શકશો, એટલે કે હા ગોઠવી શકશો કે નહીં ગોઠવી શકો એના માટે. પછીનો ટોપિક છે ધાતુઓ અને અધાતુઓનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, એટલે કઈ રીતે ઉપયોગ કરી શકો એના વિશે. બરાબર, તો સમજીએ. હવે તમને સમજાયું હશે કે શા માટે ધાતુઓનો ઉપયોગ યંત્રો, વાહનો, હવાઈ જહાજ, ટ્રેન, ઉપગ્રહો, ઔદ્યોગિક સાધનો, પાણીની બોટલો અને રસોઈના સાધનો વગેરે બનાવવામાં કેવો થાય છે, વપરાય છે. તમે કેટલીક અધાતુના ઉપયોગથી પણ પરિચિત હશો, એટલે કે શું હતો, પરિચિત છીએ. અહીં કેટલાક રસપ્રદ ઉપયોગો આપેલા છે, એટલે કે શું આપેલા છે, ઉપયોગો આપેલા. અમને ખાતરી છે કે તેમને બરાબર ઓળખી શકશો, એટલે કે શું થયું ઓળખી શકે. હવે શું કહે, અધાતુ આપણા જીવન માટે જરૂરી છે, જેને દરેક પ્રાણી શ્વાસોચ્છ્વાસ દરમિયાન શ્વાસમાં લે છે. એટલે કે શું છે, અધાતુ છે એ આપણા જીવન માટે કેવી છે, જરૂરિયાત છે. એને આપણે શું કરીએ છીએ, પ્રાણીઓ છે એ શું કરે, શ્વાસોચ્છ્વાસમાં દરમિયાન શ્વાસ લે છે, એટલે કે અંદર શ્વાસ લે છે. પછી શું કીધું, બીજો ટોપિક, ખાતરોમાં અધાતુઓનો ઉપયોગ થાય છે જેને લીધે વનસ્પતિઓનો વિકાસ વધારી શકાય. ખાતરોમાં શું થશે, અધાતુ તત્વોનો ઉપયોગ થાય છે એના લીધે શું થશે, વનસ્પતિઓનો વિકાસ વધારે ઝડપથી બની શકે. પછીનું, અધાતુ પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં વપરાય છે. અધાતુ છે એ પાણીને શુદ્ધ કરવામાં વપરાય છે. બરાબર, એમાં સૌથી વધારે પાણીને શુદ્ધ કરવા માટે શું વપરાય, જીપ્સમ. એને શું કહેવાય, ચીરોડી કહેવાય. શું કહેવાય, ચીરોડી. પછી શું આગળ, અધાતુ જાંબુડિયા રંગના દ્રાવણમાં વપરાય છે, જે સડા નિરોધક એટલે કે એન્ટી સેપ્ટિક તરીકે ઘા ઉપર લગાડવામાં આવે છે. સડાના ઉપર આપણને વાગ્યું હોય એના ઘા ઉપર લગાડવામાં આવતું જોવા મળે. અધાતુઓ ફટાકડામાં વપરાય છે, કેમાં વપરાય છે, ફટાકડામાં વપરાતી જોવા મળે છે. તમે તમારા અનુભવોને આધારે ધાતુઓ અને અધાતુઓનો વધુ ઉપયોગથી પણ કરી શકો છો. મેં સાંભળ્યું છે કે વનસ્પતિઓમાં મેગ્નેશિયમ હોય છે, તેમ કયા સ્વરૂપે જોવા મળતું હોય છે. પછી પહેલી ને એવો ક્વેશ્ચન થયો, પછી બીજો શું કે, ડોક્ટર મારા શરીરમાં લો તત્વની ખામી નોંધે, મારા શરીરમાં લો તત્વ ક્યાં હોય છે, એટલે કે ક્યાં જોવા મળતું હોવા મળે છે એ. તો હવે આપણે પછીના ભાગમાં શું સમજીશું, સ્વાધ્યાય વિશે સમજીશું.